जल जंगल और जमीन नहीं होगी तो आदिवासी नहीं होगा, अगर आदिवासी नहीं होगा तो जल जमीन जंगल नहीं होगा। वनवासी नहीं आदिवासी है, हम वनवासी नहीं आदिवासी है, आदिवासी ही नहीं इस देश के मूल मालिक है, मूल मालिक है। लेकिन नमस्कार दोस्तों, आरके खोखरिया यूट्यूब से मैं आप सभी का बहुत बहुत स्वागत करता हूं। दोस्तों मेरा नाम है राहुल कुमार। दोस्तों आज की इस वीडियो के अंदर मैं आपको बताना चाहता हूं बिरसा मुंडा की 148वीं जन्म जयंती मनाया गया हमारे गुजरात के बनासकांठा जिले के दांता तहसील से जामरू गाँव के। दोस्तों बिरसा मुंडा भगवान का जन्म झारखंड राज्य के खूंटी जिले में अलिहातू गाँव में हुआ था। दोस्तों 15 नवम्बर 1875 के अंदर बिरसा मुंडा का जन्म हुआ था। 9 जून 1900 में रांची जिले के कारागार में उनका मृत्यु हुआ था। तो दोस्तों आज का दिन हमारा गुजरात बनासकांठा जिले के दांता तहसील के अंदर उनका जामरू गांव में हमारा आदिवासी सभी भाइयों ने मिलकर हमारा भगवान यानी कि बिरसा मुंडा का आज जन्म जयंती को उजवन किया। तो कैसा रहा हमारा प्रोग्राम इस वीडियोज के अंदर आपको देखने को मिलेगा। चैनल पर पहली बार आए चैनल को सब्सक्राइब जरूर करना, इस तरीके से इंटरेस्टिंग वीडियोज हमारी चैनल पर आते रहते हैं। तो जय जोहार, जय आदिवासी, सभी वीडियोज को देखते रहिए, चैनल को सब्सक्राइब जरूर कर लेना। મનસીભાઈ પણ છે, એમને પણ 500 રૂપિયા અત્રે આ યુવા નૃત્યકારો ને આપ્યા છે। ગણપતભાઈ ડામોર સાહેબ, પાલ રઘવા સરપંચ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ 500 રૂપિયા जल जंगल और जमीन नहीं होगी तो आदिवासी नहीं होगा, अगर आदिवासी नहीं होगा तो जल जमीन जंगल नहीं होगी। उसके लिए जिसने जने इस समय विद्रोह करे हो तो जने विकराल विद्रोह कहवाय, એટલે ઉલગુલાન ચળવળ। ઉલગુલાન ચળવળ નો માલિક 25 વર્ષ ની ઉંમર 1875 અને 19મા જેનો ખાતમો કરી દેવામાં આવ્યો, એ સમયે જો કદાચ આ સંવિધાન હોત ને તો એ લોકો પર આપણે ધારાઓ લગાવી શકીએ। કોઈ હાજી અને દિવાળી નહોતી, એવા જન્માયક બિરસા મુંડાને યાદ કરીએ ત્યારે ઝારખંડની ધરતી ની પરી ભારતની ધરતી પર જ્યારે એમ નહીં પણ ત્યાં બેસેલી એ વખતે રાણી એલિઝાબેથને જ્યારે હલાવી નાખી હોય ને, એ તાકાત આ બિરસા મુંડાના પરિવારની અંદર હતી। આપણને આપણા મહાનાયકો વિશે ખબર નથી, નાની ઉંમરમાં જેને એ વખતે ગુજરાતી શાળામાં ભણતર કરી અને ઇંગ્લિશ મીડિયમને જે ભણી અને એને ખબર પડી કે કોણ દીકુ છે, દીકુ શબ્દ ખબર છે ને, કોઈ યુવાન છોકરાઓ કોઈ છોકરીઓ માટે દીકુ શબ્દ લખતા હોય તો ના લખજો,
દીકું અને સફેદ બકરા એટલે કોણ? એ અંગ્રેજ અને જમીનદારો, એના વિરોધ જો વિદ્રોહ કર્યો હોય. યે જમીન હમારી હૈ, જમીન જલ ઓર જંગલ ઇસકે માલિક ધરતી આબા. પણ આપણને આપણા મહાનાયક વિશે ખબર નથી. નાની ઉંમરમાં જેને આ પ્રકૃતિના રક્ષક આ જમીન અમારી છે એની ઉપર જે પણ કઈ અમે ઉગાવીએ છીએ એ અમારું છે, અમારી જે વસ્તુ છે એ અમારી પાસે રહેવું જોઈએ. પણ જયારે એની ઉપર ટેક્સ વધે છે, એની ઉપર કર વધે છે, ત્યારે વિદ્રોહ જેની અંદરથી ફાટી નીકળ્યો એ આદિવાસી. આપણે તાળીઓથી
આસપાસ જે કોઈ મારા પૂર્વજો હોય, જે દેશ માટે મતલબ કે સમાજ માટે જે લડ્યા હોય, અથવા તો જેમણે આદિવાસી પરંપરા સંસ્કૃતિ જેમણે જાળવી રાખી હોય, એવા પૂર્વજોને પણ મારા પ્રણામ છે. આત્મા પરમાત્માઓ દેવી દેવતાઓને પણ મારા પ્રણામ છે. અને આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત વડીલો, બહેનો, માતાઓ, એમને પણ મારા સૌને જોહાર છે, પ્રણામ છે. યુવા મિત્રો ને ખાસ વિનંતી છે, સ્વયંસેવક મિત્રો ખાસ દરેક જિલ્લા કેન્દ્ર વિનંતી કરીને નિશાળી દિવસ લઈ છે. રજૂઆત કરી છે એમના માટે
નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી એમના વતીથી 1100 રૂપિયા ને ઇનામ તરીકે આપવામાં આવે છે. તાળીઓથી વધાવી લઈશું. જગદીશભાઈ ગીતાભાઈ ડામોર 500 રૂપિયા, બાંભુડી પોળો વિજયનગર જેટકો એન્જિનિયર અતિથી 500 રૂપિયા આપવામાં આવેલા છે. સોલંકી શંકરભાઈ ઉમરવા 500 રૂપિયા, શિક્ષક છે વિરમપુર એમના વતીથી 500 રૂપિયા છે. આરબી અંગારી સાહેબ નિવૃત્ત નાયબ કલેક્ટર એમના વતીથી 1100 રૂપિયા ટીમને આપવામાં આવ્યા છે. અશોકભાઈ ડામોર આઈટીઆઈ કર્મચારી અમદાવાદ એમના વતીથી 500 રૂપિયા ટીમને આપવામાં આવ્યા છે. ભરતભાઈ ખરાડી નિવૃત્ત મામલતદાર એમના વતીથી 500 રૂપિયા ટીમને આપ્યા છે. અનિલભાઈ સોલંકી નિવૃત્ત મામલતદાર એમને પણ 500 રૂપિયા ટીમને આપ્યા છે. રામજીભાઈ ડાભી દંતરાલ એમને પણ આ ટીમને 1000 રૂપિયા આપેલા છે. બિરસા મુંડા ગ્રુપ હરાદ એમને પણ આ ટીમને 1000 રૂપિયા આપી અને પ્રોત્સાહિત કર્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈશું. આદરણીય તારેલ સાહેબ તેવા ગ્રુપ वहां से दो बात बन जाएंगे तो यहाँ पानी आना ऑटोमेटिक बंद हो जाएगा.
इसलिए ये पूरे आदिवासी पूरे देश के आदिवासियों की बात है। सरकार का षड्यंत्र है कि किस तरह आदिवासियों को खत्म किया जाए। इसलिए अपने को शिक्षित होकर लड़ाई लड़नी है, अपने को किसी जाति धर्म के चक्कर में नहीं पड़ना है। इसलिए डॉक्टर भीमराव अम्बेडकर ने कहा था, शिक्षित बनाओ, संगठित रहो और संघर्ष करो। जय भीम, जय शंकर। भाई ने अपनी बात को हिंदी में अच्छे तरह से प्रस्तुत किया। खूब खूब आभार आपका।